हेलो मित्रों, माय सेल्फ वर्षा पटेल फ्रॉम अर्पण इंटरनेशनल स्कूल। एंड आज आपणे विद्यार्थी मित्रों संस्कृत स्टैंडर्ड 9 संस्कृत एनो 16मो यूनिट जे छे अजेयः स भविष्यति। अजेयः स भविष्यति एटले के आ जे श्लोको छे ते अजय थशे। प्रस्तुत जे श्लोको छे अथवा तो पद्य छे ए चाणक्य रचेला नीतिसार नामना ग्रंथमांथी लेवामां आव्युं छे। अने चाणक्य नीति तमे सांभळो अथवा तो एना नीतिसार ए एवुं कहेवा मांगे छे कि राजनीतिने अने मानव जीवनने समाजने अथवा परिवारने काई अलग करी शकाय नहीं। एनुं कहेवानुं एवुं छे कि जे चाणक्य नीति छे ओके ए चाणक्य एनुं एवुं कहेवुं छे कि समाजथी अने परिवारथी राजनीति ने अलग कर शकाय नहीं। चाणक्य ने स्वीकार्य होतु नहीं। एमणे दरेक क्षेत्र ने आवरी लेता घणा बधा उपदेशों आपता रह्या छे। चाणक्य ने ए वात पण हमेशा आपणे याद राखवी जोईए कि जे कोईपण कार्य विचारपूर्वक सतर्कताथी करे छे ते हमेशा दुनिया ने जोता सीखी जाए छे। अने एनी दरेक बधी ज वस्तुओं दुनियानी बधी ज वस्तुओं के घटनाओं एने सुखी थवा माटेना कर्मोनो उपदेश आपती रहे छे। अने माणस पोताना जीवनने उत्तम बनावी शके छे आ बधा वातोने याद ध्यानमां लईने। बराबर, आपणे घणी वखत घणा बधा प्राणીઓને નિગ્લેક્ટ કરીએ છીએ, મીન્સ એ લોકોને ખરાબ ગણીએ છીએ, એને ખરાબની શ્રેણીમાં વિભાજિત કરી દઈએ છીએ કે ના આ તો કાગડો તો આમ છે અથવા તો સિંહ તો આમ છે કૂતરું તો આમ છે। પણ દરેક પ્રાણીઓ પાસેથી ચાણક્ય ઘણું બધું શીખવા કહે છે, કંઈક ને કંઈક શીખતા રહે છે। પ્રાણી માત્રમાંથી પાસેથી પણ એ ચાણક્ય ઘણું બધું શીખતા રહે છે। ચાણક્યનું કેવું એવું છે કે સિંહ અને બગલામાંથી એક, કૂતરા પાસેથી આપણે 6 અને ગધેડા પાસેથી આપણે 3। બરાબર, ઘણું બધું આપણે શીખવું જોઈએ કંઈક ને કંઈક સિંહ પાસેથી અને બગલામાંથી 1, કૂતરા પાસેથી 6, ગધેડા પાસેથી 3, આમ કાગડા પાસેથી પણ આપણે 5 અને કૂકડા પાસેથી 4 ગુણો શીખવાની અહીંયા પ્રેરણા આપવામાં આવી છે। અને મનુષ્ય પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે અને જીવન સફળ બનાવવા માટે આ જેટલા પણ 20 ગુણો છે એને જાણી લેવા જોઈએ અને પોતાના જીવનમાં એને ઉતારવા જોઈએ। તો પ્રસ્તુત જે શ્લોકો છે એને આપણે દરેક શ્લોકોને વિદ્યાર્થી મિત્રો ગાંઠ સાથે શીખીશું। સો લેટ્સ સ્ટાર્ટ। પહેલો શ્લોક આપણે જોઈશું, सिंहादेकं बकादेकं सत्सुना त्रिणिगर्दभात् वायसात् पञ्चशिक्षेच्च चत्वारि कुकुतादपि त्वारी कुकुतादपी। विद्यार्थी मित्रों प्रथम जे श्लोक छे एनी अंदर दरेक प्राणी पासे थी कंईक ने कंईक केटला गुणों शीखवानी वात करवामां आवी छे के सिंह पासे थी केटला, बगला पासे थी केटला। अहीं अमुक प्राणीओना नामनुं वर्गीकरण कर्युं छे ने दरेक पासे थी केटला गुण शीखवानी वात छे। तो सर्वप्रथम आपणे एना जे श्लोकनी अंदर आवता शब्दों छे એને જોઈશું ઓકે। સિંહાત એકમ સિંહ પાસેથી 1, બકાત એકમ બગલા પાસેથી 1, સુનહ એટલે કૂતરા પાસેથી, સુનહ એટલે કૂતરા પાસેથી 7, 6, પંચ એટલે 5 ઓકે, ત્રીણી કોની પાસે તો કે ગર્દભાત, ગર્દભાત એટલે કે ગધેડા પાસેથી 3, વાયશાત એટલે કે કાગડા પાસેથી 5, પંચ, કુકુતાત ચત્વારી એટલે કે કુકડા પાસેથી 4, અને શિક્ષિત એટલે કે શીખવા જોઈએ। શું શીખવા જોઈએ તો કે ગુણ કોની પાસેથી કેટલા, સિંહ પાસેથી અને બગલા પાસેથી 1 ઓકે, કૂતરા પાસેથી 6, ઘર એટલે કે ગધેડા પાસેથી 3, કાગડા પાસેથી 5 અને કુકડા પાસેથી 4। દરેક પ્રાણીઓ અને પક્ષીઓ પાસેથી આપણે કેટલા ગુણો શીખવા જોઈએ એવું અહીં પહેલા શ્લોકમાં કહેવામાં આવ્યું છે, રાઈટ? તો આપણે જોઈશું
સિંહાદેક સિંહાત સિંહાત એટલે કે સિંહ પાસેથી એક સિંહાદેક સિંહાદેક એટલે કે સિંહાત એકમ એટલે કે સિંહ પાસેથી એક બકાદેકમ એટલે કે બગલા પાસેથી દેકમ સત એટલે કે છ સોરી બગલા પાસેથી એક સત્સુનહ એટલે કે સુનહ એટલે કે કૂતરું કૂતરા પાસેથી છ ત્રીણી ગર્ધભાત એટલે કે ગધેડા પાસેથી ત્રણ વાયસાક પંચ એટલે કે કાગડા પાસેથી પાંચ એન્ડ શિક્ષેચ એટલે શિક્ષા લેવી જોઈએ એટલે અથવા તો શીખવા જોઈએ ચતવારી કુકુત્તા દપી એટલે કે કુકડા પાસેથી ચાર ઓકે કુકડા પાસેથી ચાર ગુણો શીખવા જોઈએ ચાર ગુણો શીખવા જોઈએ કોની પાસે તો કે કૂતરા કુકડા પાસેથી તો સિંહ પાસેથી એક પગલા પાસેથી એક કૂતરા ગધેડા પાસેથી ત્રણ બરાબર કૂતરા પાસેથી છ કાગડા પાસેથી પાંચ અને કુકડા પાસેથી ચાર ગુણો શીખવા જોઈએ ક્લિયર તો એનું ભાષાંતર આપણે ફરીથી રિપીટ કરીશું માણસે સિંહ પાસેથી એક પગલા પાસેથી એક ઓકે કૂતરા પાસેથી છ ગધેડા પાસેથી ત્રણ કાકડા પાસેથી પાંચ અને કુકડા પાસેથી ચાર ગુણો શીખવા જોઈએ આખા શ્લોકમાં સમજ પડી ગયા છે વિદ્યાર્થી મિત્રો તો ચાણક્યના જે નીતિસારના જે શ્લોકો છે એ આપણને કંઈક ને કંઈક પ્રાણીઓ પાસેથી ગુણો શીખવાની વાતો કરી છે ઓકે નાવ સેકન્ડ શ્લોક પ્રબુદ્ધ મલ્લપ કાર્યમ વા યો નર કર્તુમ ઇચ્છતિ સર્વારંભેન તત્ કુર્યાત સિંહાદેકમ પ્રકીર્તિતમ આ પ્રસ્તુત શ્લોકમાં વિદ્યાર્થી મિત્રો માણસે કંઈ પણ કામ કરવું જોઈએ પણ કઈ રીતે તો કે સખત મહેનતથી સ્માર્ટ વર્ક કરવાની વાત છે સખત ઉદ્યમથી કોઈ પણ કામ મીન્સ કોઈ પરિશ્રમથી કોઈ પણ કામ સિદ્ધ થઈ શકે છે રાઈટ તો જે માણસ કંઈ પણ થોડું કામ કરવા ઈચ્છે પણ જો એ સખત મહેનતથી કરે ને તો ખરેખર એ સિદ્ધિ મળે છે ઓકે પહેલાં આપણે એના શ્લોકના શબ્દોના અર્થ જોઈશું ય નરહ નરહ એટલે કે માણસ પણ કેવો તો કે જે માણસ પ્રભુત્તમ એટલે કે ઘણું પ્રભુત્તમ એટલે કે ઘણું અથવા વધારે અલ્પમ ઓછું થોડું અલ્પમ ઓછું થોડું અલ્પમ ઓછું થોડું કર્તુમ ઈચ્છતિ કરવા ઈચ્છે છે કર્તુમ ઈચ્છતિ કરવા ઈચ્છે છે સર્વારંભેન સર્વ પ્રકારના પરિશ્રમ વડે સર્વ પ્રકારના પરિશ્રમ અથવા ઉદ્યમ વડે સર્વ પ્રકારના ઉદ્યમ વડે તત્કુર્યાત તે કરવું જોઈએ તત્કુર્યાત તે કરવું જોઈએ સિંહાત એકમ સિંહાત એકમ સિંહ પાસેથી એક સિંહ પાસેથી એક પ્રકીર્તિતમ કહેવાયું છે પ્રકીર્તિતમ કહેવાયું છે ઓકે હવે આપણે પ્રસ્તુત શ્લોકમાંથી જોઈશું યહ નરહ યો નરહ એટલે કે યહ નરહ જે માણસ યહ નરહ જે માણસ પ્રબુદ્ધ મલ્લપ કાર્યમ પ્રબુદ્ધ પ્રબુદ્ધમ અલ્પકાર્યમ પ્રબુદ્ધમ એટલે કે વધારે બરાબર ઘણું અથવા તો વધારે કે થોડું પ્રબુદ્ધમ અલ્પમ કાર્યમ એટલે કે થોડું અને વધારે અને થોડું બરાબર જે માણસ ઘણું કે થોડું કાર્ય કરે છે કરવા ઈચ્છે છે કર્તુમ ઈચ્છતિ કરવા ઈચ્છે છે જે માણસ ઘણું કે થોડું કાર્ય કરવા ઈચ્છે છે ઓકે તેણે સર્વારંભેન સર્વારંભેણ સર્વ પ્રકારના અથવા તો પૂરેપૂરી પૂરેપૂરા પરિશ્રમથી સર્વ પ્રકારના ઉદ્યમ વડે અથવા તો પૂરેપૂરી પરિશ્રમથી તત્ એટલે કે તે
कुरियात એટલે કે કરવું જોઈએ, તે કરવું જોઈએ, તે સર્વ પ્રકારના ઉદ્યમ વડે કરવું જોઈએ, તેણે તે સર્વ પ્રકારના ઉદ્યમ વડે કરવું જોઈએ. પહેલી રીતે આપણે ફરીથી જોઈ લઈએ. પ્રભુત કાર્યવાન યો નરહ કર્તુમ ઈચ્છંતી. યો નરહ એટલે કે જે માણસ ઘણું કે થોડું કાર્ય કરવા ઈચ્છે છે એણે તે સર્વ પ્રકારના ઉદ્યમ વડે કરવું જોઈએ. સિંહાદેકમ સિંહ પાસેથી આ એક પ્રકીર્તિતમ. પ્રકીર્તિતમ એટલે કહેવા શું કહેવાય છે, કહેવાયું છે કે સિંહ પાસેથી આ એક ગુણ લેવાનું કહેવાયું છે. સિંહ પાસેથી આ એક ગુણ લેવાનું કહેવાયું છે. દરેક પ્રાણીઓ પાસેથી આપણે કોઈકને કોઈક ગુણ લેવાના છે, પણ સિંહ પાસેથી શું લેવું જોઈએ, તો કે ઉદ્યમ વડે કાર્ય કરવું જોઈએ. થોડું કરો કે વધારે કરો, બરાબર, જે કામ થોડું કરો કે ઓછું કરો, પણ એને સખત સર્વ પ્રકારના ઉદ્યમ વડે કરવું જોઈએ. તો પ્રસ્તુત શ્લોકનું ભાષાંતર વિદ્યાર્થી મિત્રો તમને ખરેખર યાદ રહી ગયું હશે. આઈ હોપ દેટ કે તમને આમાં ખરેખર સમજ પડી ગઈ હશે. તો ફરીથી આપણે એનું શ્લોકનું ભાષાંતર જોઈ લઈએ. જે માણસ ઘણું કે થોડું કાર્ય કરવા ઈચ્છે છે તેણે તે કાર્ય સર્વ પ્રકારના ઉદ્યમ વડે કરવું જોઈએ. સિંહ પાસેથી આ એક ગુણ કહેવાયો છે અથવા તો લેવાનું કહેવાયું છે. ઓકે, નાઉ હવે આપણે થર્ડ પર જઈશું. ત્રીજા શ્લોકને જોઈશું આપણે. સર્વયાન સર્વેન્દ્રાણી સંયમ્ય ભગવત પતિતો જન સર્વેન્દ્રાણી સંયમ્ય ભગવત પતિતો જન કાલદેશોપપન્નાની સર્વકાર્યાણિ સાધયે પ્રસ્તુત શ્લોકમાં વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે આપણી જે ઇન્દ્રિયો છે, બરાબર, બગલો જે રીતે પોતાની દરેક ઇન્દ્રિયો સંયમમાં રાખે છે, બરાબર, એ રીતે માણસે પણ દરેક કાર્યો સિદ્ધ કરવા માટે પોતાની ઇન્દ્રિયોને સંયમિત રાખવી જોઈએ, સમજદારીપૂર્વક કામ કરવું જોઈએ. ઇન્દ્રિયોના આધારે આપણે દરેક કાર્ય સમજદારીપૂર્વક કરવું જોઈએ. તો પ્રસ્તુત શ્લોકના જે શબ્દો છે એનું ભાષાંતર આપણે જોઈશું. સર્વેન્દ્રિયાણી બધી ઇન્દ્રિયોને, સર્વેન્દ્રિયાણી બધી ઇન્દ્રિયોને સંયમ્ય કાબૂમાં રાખીને સંયમ્ય બકવત એટલે કે બગલાની જેમ, બકવત એટલે બગલાની જેમ, બકાત એટલે બગલા પાસેથી, બકવત એટલે બગલાની જેમ, પતિતઃ જન પડેલા માણસે કાળ અને દેશના સંદર્ભમાં આવેલા એટલે શું કહેવા માંગે છે કે સર્વ કાર્ય જે કંઈક પણ કાળ અને દેશના સંદર્ભમાં જે કંઈક આવે એ કંઈક પણ પ્રાપ્ત થયેલું હોય, કોઈ પણ કામ હોય, બરાબર, સર્વ કાર્યાણી એટલે કે બધા કાર્યો, સાધયેત એટલે કે સિદ્ધ કરવા જોઈએ, સાધયેત એટલે કે સિદ્ધ કરવા જોઈએ. ઓકે, તો ફરીથી આપણે શ્લોકનું ભાષાંતર જોઈશું શબ્દોએ. વિદ્યાર્થી મિત્રો દરેક શબ્દોનો શું અર્થ થાય છે, સંધિ વિચ્છેદ દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન આપવાનું છે. સર્વેન્દ્રિયાણી સંયમ્ય એટલે કે બધી ઇન્દ્રિયોને સંયમિત કરીને, બકવત એટલે કે બગલાની જેમ, પતિતો જન એટલે કે પડેલા માણસે કાલદેશોપપન્નાની એટલે કાળ અને દેશના સંદર્ભમાં, કાલદેશોપપન્નાની એટલે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા સર્વકાર્યાણી એટલે કે બધા કાર્યો, બરાબર, બધા જ જે કાર્યો છે તે બધા કાર્યો સાધયેત એટલે કે સિદ્ધ કરવા જોઈએ. પ્રસ્તુત શ્લોકનું ફરીથી આપણે ભાષાંતર જોઈએ. સર્વેન્દ્રિયાણી સંયમ્ય બધી જ ઇન્દ્રિયોને સંયમમાં રાખીને, બગલાની જેમ બકવકત
બગલાની જેમ ભગવત બગલાની જેમ પતિતો જનઃ જેમ પડેલા માણસે બગલાની જેમ પડેલા માણસે કાલ દેશોપપન્નાની કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા સર્વ કાર્યાણી સાધયેત બધા કાર્ય સિદ્ધ કરવા જોઈએ ઓકે નાવ હવે આપણે ચોથો શ્લોક જોઈશું પ્રાપ્તાસી સ્વલ્લપ સંતુષ્ટ સુનિંદ્ર શિખ્ર ચેતન પ્રભુભક્તશ્ચ સુરશ્ચ જ્ઞાતવ્યાશ્વ ગુણાહિ સત જ્ઞાતવ્યાશ્વ ગુણાહિ સત પ્રાપ્તાસી અહીં પ્રસ્તુત શ્લોકમાં વિદ્યાર્થી મિત્રો છ ગુણો કૂતરાની અંદર જે છ ગુણો રહેલા છે તેના વિશે વાત કરેલી છે કૂતરાની અંદર કયા છ ગુણો છે તો એ કોઈ પણ વસ્તુ પડેલું હોય તો તે ખાઈને પણ સંતોષ માનનારું છે બરાબર સારી રીતે ઊંઘી જનાર છે તરત જ જાગી જનાર છે સ્વામી ભક્ત પણ છે વફાદાર પણ છે તો આવા છ ગુણોની વાત અહીં કરવામાં આવી છે શું કહેવામાં આવ્યું છે કે છ ગુણો કૂતરા પાસેથી આપણે શીખવા જોઈએ કયા કયા તે જોઈ લઈશું પ્રાપ્તાસી એટલે કે મળેલું ખાનાર પ્રાપ્તાસી મળેલું ખાનાર સ્વલ્લપ સંતુષ્ટ એટલે કે થોડામાં સંતુષ્ટ થનાર કૂતરો કોઈ પણ જગ્યાએથી થોડું પણ મળે તો સંતોષ માને છે સનિંદ્ર એટલે કે સારી રીતે ઊંઘનાર શિખ્ર ચેતન એટલે તરત જ જાગી જનાર પ્રભુ ભક્ત એટલે કે સ્વામી ભક્ત સુરહ એટલે કે સુરવીર અથવા બહાદુર સ્વગુણાહી સત એટલે કે કૂતરાના આ છ ગુણા સત એટલે કે છ સ્વગુણા એટલે કે કૂતરાના સ્વ એટલે કે કૂતરું અને એના ગુણા એટલે કે કૂતરાના છ ગુણો જ્ઞાતવ્યા એટલે કે જાણવા જોઈએ જ્ઞાતવ્યા જાણવા જોઈએ ઓકે શ્લોકમાં સમજ પડી ગઈ શબ્દોને તમારે મગજમાં ક્લિયર કરતા જવાનું અને શબ્દોના આધારે પાઠ શ્લોકનું ભાષાંતર શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો પ્રાપ્તાસી પ્રાપ્તાસી એટલે મળેલું ખાનાર સ્વલ્પ સંતુષ્ટ એકદમ ઇઝી છે થોડામાં સંતુષ્ટ થનાર સુનિંદ્ર એટલે કે સારી રીતે ઊંઘનાર શિખ્ર ચેતન એટલે કે તરત જ જાગી જનાર પ્રભુભક્તશ્ચ પ્રભુ ભક્તશ્ચ એટલે કે સ્વામી ભક્ત સુરશ્ચ એટલે કે સુરવીર અને બહાદુર જ્ઞાતવ્યા એટલે જાણવા જોઈએ શું સ્વગુણાહી સત કૂતરાના આ છ ગુણો જ્ઞાતવ્યા એટલે કે જાણવા જોઈએ ક્લિયર એટલે શ્લોકનું ભાષાંતર તમને શબ્દોએ ખ્યાલ આવી ગયો પ્રાપ્તાસી એટલે કે મળેલું ખાનાર ત્યારબાદ છે સ્વલ્લપ સંતુષ્ટ એટલે કે થોડામાં સંતુષ્ટ થનાર સુનિંદ્ર એટલે કે સારી રીતે ઊંઘનાર શિખ્ર ચેતન એટલે કે તરત જ જાગી જનાર તરત જાગી જાય ગોળ એકદમ ઘેરી નિંદ્રામાં હોય તો પણ જરા સરખો અવાજ થાય એટલે કૂતરું તરત જ જાગી જનાર પ્રાણી છે પ્રભુ ભક્ત એટલે કે સ્વામી ભક્ત પ્રભુ ભક્ત એટલે કે સ્વામી ભક્ત પોતાની માલિક પ્રત્યે વફાદાર ઓકે પોતાના માલિક પ્રત્યે વફાદાર સુરશ્ચ એટલે કે સુરવીર બહાદુર સત એટલે કે છ સ્વગુણા સ્વગુણા સુનઃ ગુણા એટલે કે કૂતરાના ગુણો જ્ઞાતવ્યા જાણવા જોઈએ મળેલું ખાનાર થોડામાં સંતુષ્ટ થનાર મળેલું ખાનાર થોડામાં સંતોષ પામનાર સારી રીતે ઊંઘનાર તરત જાગી જનાર સ્વામી ભક્ત અને બહાદુર કૂતરાના આ છ ગુણો જાણવા જોઈએ એટલે બેટા એટલે વિદ્યાર્થી મિત્રો તમને દરેકને આ જેટલા પણ ચાર શ્લોકો સમજાવ્યા તો આ ચારે ચાર શ્લોકોમાં જો તમે તો પ્રાણીઓના નામ છે પહેલા શ્લોકમાં દરેક પ્રાણીઓ વિશે વાત છે બીજા શ્લોકમાં સિંહ વિશે વાત છે ત્રીજા શ્લોકમાં તમને બગલા વિશે વાત છે ચોથા શ્લોકમાં સ્વામી ભક્ત એટલે કે કૂતરા વિશે વાતચીત છે તો વિદ્યાર્થી મિત્રો તમને દરેક
ચારે ચાર શ્લોકમાં જે પ્રાણીઓના નામ આપ્યા છે અને એની પાસે કયા ગુણો શીખવા જોઈએ, કેટલા ગુણો શીખવા જોઈએ તેની ચર્ચા આપી છે. સો આઈ હોપ ધેટ કે તમને આજના આ વિડીયો લેક્ચરમાં સમજ પડી હશે. સો ઓલ ઓફ યુ થેન્ક યુ વેરી મચ. તમારે દરેક શ્લોકના ભાષાંતર અને શબ્દોના અર્થ નોટબુકમાં લખી લેવાના રહેશે.